અરવલ્લીના મોડાસાના નવજીવન ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે. આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. દુકાનોમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન થયું છે. દુકાનમાં મોટર મૂકીને વેપારીઓએ પાણીનો નિકાલ કરવાનો વારો આવ્યો છે. ઘરની અને મકાનની અંદર પાણી ઘૂસી ચૂક્યું છે. આ પ્રકારના દ્રશ્યો અને ભરીને ઉનાળે જ્યાં પાણી કાપ સર્જાઈ રહ્યું છે, પાણીની તંગી છે, ત્યાં પાણીનો આ પ્રકારે તંત્રની ઘોર બેદરકારીના કારણે વેડફાટ થયું છે, પાણીનો વ્યય થયો છે. અરવલ્લીના મોડાસા ખાતે આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું અને તેના કારણે હજારો ક્યુસેક પાણી જે છે તે વેડફાઈ ચૂક્યું છે. પાણીનો સંગ્રહ કરવા માટે એક એક બૂંદ માટે એ તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, સરકાર તરફથી હોય કે પછી પ્રજાજનો તરફથી. મૌનિશ સંવાદદાતા ફોનલાઇન પર. મૌનિશ, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને કેટલા લીટર પાણીનો વેડફાટ થયો હોઈ શકે, પૂરી વિગત? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે પ્રમાણે આ પાણી જે લીકેજ થયું હતું તે લીકેજ થવાના કારણે આસપાસના જે દુકાનો હતી તે દુકાનોની અંદર આ પાણી જે ભરાઈ ગયું હતું ને, જેને લઈને કેટલાક વેપારીઓને નુકસાન પણ વેઠવું પડ્યું હતું. ચોક્કસ આંકડો તો પાણીનો ના કહી શકાય, પરંતુ જે પ્રમાણે પાણી જે ભરાયું છે તેના કારણે સેંકડો લીટર પાણી આ વેડફાયું છે. અને અત્યારે હાલ જે મોડાસાની અંદર આંતરે દિવસે પીવાના પાણીની આપવામાં આવી રહ્યું છે, એ દરમિયાન જ આ રીતે પાણીનો બગાડ અને વેડફાટ થવાના કારણે લોકોમાં પણ એક પ્રકારે રોષ વ્યાપી રહ્યો છે. બિલકુલ અવનીશ, આભાર.